ઉપરેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉપરેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉપરેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, તેમજ ગરીબોને અનેક પ્રકારની વિવિધ સહાયોમાં આ સંસ્થા હંમેશા મોખરે રહી છે. સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટે નહીં, ફ્રી ટિફિનની સેવા ઉપરેટામાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપરેટાના ગરીબ વિસ્તારમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના ટિફિન પહોંચાડવામાં આવે છે. જ્યારે ઠંડીની સિઝનમાં પણ રસ્તા ઉપર રહેતા અસ્થિર મગજના લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવતું હોય છે. આ કેમ્પમાં આંખના અંદાજે 250 જેટલા દર્દીની તપાસ કરવામાં આવી અને આંખના ઓપરેશન 28 દર્દીને મોકલવામાં આવ્યા, તેમજ મોતિયાના દર્દીને ઓપરેશન પણ કરી આપવાની વ્યવસ્થા કરાઈ છે. તેમજ અન્ય રોગના દર્દીના નિદાન અને સુજોગ થેરાપિસ્ટ ડોક્ટર દ્વારા પણ દર્દીની સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પના દાતા સ્વ હર્ષ ભલાણીના સ્મરણાર્થે પ્રભુદાસભાઈ ભલાણી દ્વારા ઉપરેટામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ કેમ્પમાં આવેલ તમામ દર્દીઓ માટે ભલાણી પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. માનવ સેવા ટ્રસ્ટ આયોજિત આજના આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર આજના મુખ્ય દાતાશ્રી પ્રભુદાસભાઈ ભલાણી અને એમનો પરિવાર, સ્વર્ગવાસ એમના પુત્ર ભાઈ શ્રી હર્ષના આત્માને પ્રભુ શાંતિ આપે માટે આજના મુખ્ય દાતાશ્રી છે. આ નિદાન કેમ્પની અંદર લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમ કે જે માનવ સેવા ટ્રસ્ટ ચલાવે છે, તે રોજે નિરાધાર વૃદ્ધોને 100 જેટલા ટિફિન પહોંચાડે છે. કોટેજ હોસ્પિટલ ઉપલેટાની અંદર જે દર્દીઓ આવે છે તેને પણ વિનામૂલ્યે ટિફિન આપે છે. જે કોઈ સગર્ભા બહેનો અને જેને નાનું સંતાન છે એમને શીરો, સુખડી, જે કાંઈ ખાવાનું થતું હોય એ ટેપ ટિફિન વિનામૂલ્યે ત્યાં પહોંચાડે છે. અને ઉપલેટાની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે, પર્યાવરણને બચાવવા માટે પણ એવી તનતોડ મહેનત કરે છે. અને એનું એક માનવ સેવા ટ્રસ્ટ માટેનું એક નવું ભવન પણ નિર્માણ થઈ રહ્યું છે. તો આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને આજના જે દાતા છે એ બંનેનો ખૂબ ખૂબ આભાર કે જે ઉપલેટાની જનતા માટે આવા કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ સેવા ભાવનાથી જોડાયેલ છે અને સતત અને સતત આવી નિસ્વાર્થ સેવા કરે છે. અને આજના કાર્યક્રમની અંદરથી હું પણ એક બોધપાઠ લઉં છું કે મારા સ્વર્ગવાસ પુત્ર દીપ વરુની યાદમાં માર્ચ મહિનામાં એમની પુણ્યતિથિ હોય, માર્ચ મહિનાના કેમ્પના દાતા તરીકે પણ હું આજે જાહેરાત કરું છું. જય હિન્દ, જય ભારત.